બીજી એક વસ્તુ, ખાસ કરીને ભરૂચના નાગરિકો જે છે એને એક અપીલ કરવા માગું છું કે આખો લોકડાઉનની પરિસ્થિતિ વ્યવસ્થિત જળવાય અને સાચા અર્થમાં લોકડાઉન આમાં આપણે સહભાગી બનીએ તે માટે શાકભાજી અને ફળનું વિતરણ અને કરિયાણા અને આ પ્રોવિઝન સ્ટોરમાં જે છે એનું જે વિતરણ જે કરીએ છીએ એનું એક જાહેરનામું પાડીને અમે સવારના 7 વાગ્યાથી 2 વાગ્યા સુધી કોઈ પણ વિસ્તારની અંદર શાકભાજી અને ફળનું વિતરણ થઈ શકશે અને કરિયાણા અને ખાસ કરીને ગ્રોસરી જે છે એના પ્રોવિઝન સ્ટોર જે છે એ 7 થી 2 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકશે અને એનું વિતરણ વ્યવસ્થા ત્યાં 7 થી 2 વાગ્યા સુધી ગોઠવવામાં આવશે. જ્યાં સુધી દૂધ અને ડેરીને સવાલ છે ત્યાં સુધી સવારના 6 થી 12 વાગ્યા સુધી અને સાંજના 5 થી 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે. આ નિર્ણય અમે એટલા માટે લીધો છે કે અનનેસરી ખાસ કરીને લોકડાઉનની પરિસ્થિતિ જળવાય અને અનનેસરી રસ્તા પર લોકો ન ફરે એના માટેની આ એક વ્યવસ્થા અમે ગોઠવી છે. એ સિવાય પણ જિલ્લામાં અન્ય જિલ્લાના કોઈ પણ શ્રમિક આ પગપાળા પણ આ જિલ્લામાં પ્રવેશી ન શકે એના માટેની સૂચનાઓ પણ પોલીસ તંત્રને આપવામાં આવી છે, જે તે જિલ્લાના શ્રમિકોને સાચવવાના રહેશે અને તે પ્રકારે આપણા જિલ્લાના શ્રમિકોને સાચવવા માટે પણ અમે આખી વ્યવસ્થા ગોઠવી છે.